હવે આગળ વાત કરીએ તો કાલાવડમાં નાયક મામલતદાર સામે અરજદારોમાં ભારે રોષ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। કાલાવડ ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અધિકારી સામે અરજદારોમાં ભારે નારાજગી જોવા મળી છે। અરજદારોને કોઈપણ કારણ વગર ખખડાવી દેતા હોવાની અને ગેરહાજર રહેતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે, જેને લઈને અરજદારોને ભારે હાલાકી પડી રહી છે। આ અંગે આજે મામલતદાર કચેરી ખાતે અરજદારો દ્વારા જઈને રજૂઆત કરી હતી। સમગ્ર મામલો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા મામલતદારને રૂબરૂ રજૂઆત કરીને અરજદારો માટે ઘટતું કરવા માટે માંગણી કરી છે અને જરૂરી પગલાં ભરવાની માંગણી ઉઠી છે। કાલાવડમાં નાયબ મામલતદાર સામે અરજદારોને ભારે રોષ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। કાલાવડ તાલુકામાં નાયબ મામલતદાર તરીકેની પોસ્ટ પર ધરાવતા શ્રી રાયઠા સાહેબ અવારનવાર પોતાના ગેરવર્તનને લઈને લોકોની ચર્ચામાં આવતા હોય છે। નાયબ મામલતદાર હોવા છતાં તેઓને પોતાની જવાબદારીનું ભાન ન હોય અરજદારોને પોતાના કામ માટે અવારનવાર ધક્કા ખવડાવતા હોય છે, તેમજ પોતાની ફરજ સમયે કચેરીમાં ગેરહાજર રહીને અરજદારો હાલાકી મુશ્કેલી પડતી હોય છે, તેમજ અરજદારો સાથે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી તેમની નબળી માનસિકતા પ્રદર્શન કરતા હોય છે। આવા અધિકારીઓ પર કાયદેસરના પગલાં લેવા જોઈએ, તેમજ તેમને પોતાની જવાબદારી અને ફરજ અંગેનું ભાન થવું જોઈએ તેવી કાલાવડ તથા કાલાવડ તાલુકાના ગ્રામ્યજનોની માંગણી છે। આ અધિકારીની ગેરવર્તણૂકની કાલાવાડની જનજાગૃતિ અભિયાનને ધ્યાને આવતા મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી। હર્ષલ ખંદેડિયા, જેડેશ ટીવી, જામનગર।